હમણાં શરૂ કર્યો છે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ 6 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો. એમાં આપણે જે મધ્યકાળમાં એટલે કે મધ્યકાલીન યુગમાં જે ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન ચાલ્યું એના વિશે એ શા માટે ચાલ્યું તો કે લોકોનું અજ્ઞાન, દુઃખ, ખોટા વિચારો અને લોકોને દુઃખ અને તકલીફોમાંથી મુક્ત કરવા માટે. અને ત્યાર પછી એનો ઉદ્ભવ અને વિકાસ જોયો. ત્યાર પછીના આપણે વિડીયોમાં કયા કયા સંતો જે હતા કે જેની વિચારધારાના આધારે આ ભક્તિ આંદોલન આગળ ચાલ્યું એના વિશે પણ સમજ્યા. એમાં આપણે જે બે સંતો વિશે સમજ્યા એમાં બે સંતો હતા, આદિ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય. તો હવે પછી આપણે આગળનો વિડીયો છે એ આજનો સમજીએ. તો અહીંયા આપણે પહોંચતા વિચારો, આપણે ધર્માચાર્યો, ભક્તો, સંતો, ફકીરોનો આદરભાવ શા માટે કરીએ છીએ? તો મારી દ્રષ્ટિએ એવો જવાબ આવે, તમે પણ વિચારજો, કે ધર્માચાર્યો, ભક્તો, સંતો, ફકીરો આપણને એના પાસેથી કાંઈક ને કાંઈક જ્ઞાન પ્રાપ્તિ થાય, આપણા ખોટા અને ખરાબ વિચારો દૂર થઈ જાય અને જીવનમાં સકારાત્મકતા આવે એ માટે આપણે આ લોકોનો આદરભાવ કરીએ છીએ. એ પણ સાચા સંતો કે ધર્માચાર્યો હોય તેનો. હવે આગળ, બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. હવે આપણે ગઈકાલે તો દક્ષિણ ભારતનું જોયું, હવે બંગાળ જે આપણું રાજ્ય છે ત્યાં કયા સંતો થઈ ગયા? તો કે જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો. એમાં ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. ચૈતન્ય જે સંત થઈ ગયા એને તો મહાપ્રભુ તરીકે ઓળખવામાં આવે છે. એમણે કૃષ્ણ ભક્તિના ગીતો બનાવી અને આખા બંગાળમાં હરિબોલ હરિબોલ એનો મંત્ર ગાજતો કરી દીધેલો હતો. જે મળે એને શું કે ભાઈ હરિબોલ. હરિ એટલે કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન એનું બીજું એક નામ છે હરિ. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. તો ઉત્તર ભારતની અંદર રામાનંદ જેવા મહાન સંત થઈ ગયા, એમણે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ એટલે કે ભક્તિ આંદોલન શરૂ કર્યું. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. એકેશ્વર એટલે ઈશ્વર એક જ છે, એના સ્વરૂપ જુદા જુદા છે એવું માનવાવાળા સૌથી મહત્વપૂર્ણ સંત કોણ હતા? કબીર. તેઓ વ્યવસાય વણકર હતા. જો જાતિથી કોઈ મહાન નથી એ કબીરજીએ આપણને બતાવ્યું, એ પોતે વણકરનો વ્યવસાય કરતા હતા. બીજક નામનો તેમણે કવિતા સંગ્રહ લખ્યો છે. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે. શીખોનો જે પવિત્ર ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહિબ, એમણા એની અંદર કબીર જૈનજીની જે કવિતા છે એનો સમાવેશ થયેલો છે. રૈદાસ છે, જે સંત રૈદાસ એ એમના ગુરુભાઈ હતા કબીરજીના, તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા. એ પણ ગૃહસ્થ એટલે કે ઘરમાં રહીને એમણે ઈશ્વર પ્રાપ્તિ કરી હતી. આજે પણ કબીર અને રૈદાસના દુહા છે ખૂબ જ આપણને જીવનમાં ઉપયોગી બને, જીવનમાં નવું જ્ઞાન મળે એટલા સુંદર અને આજે પણ સાંભળવાની આપણને મજા આવે છે. તમે પણ વિદ્યાર્થી મિત્રો ક્યારેક યુટ્યુબ ઉપર સર્ચ કરી કબીરના દુહા એમ લખો તો તરત તમે પણ એ ફોનમાં સાંભળી શકો. સાધુ એસા ચાહીએ જેસા સુપ સુભાય, સાર સાર કો ગહી રહે થોથા દેઈ ઉડાય. સાધુ, સાધુ એટલે સજ્જન માણસ. સજ્જન માણસ કેવો હોય? હંસ જેવો. સાર સાર એટલે કે જે કંઈ સારું સારું હોય એ લઈ લે અને ખરાબ ખરાબ હોય થોથા દે ઉડાય, એટલે ખરાબ ખરાબ છે એને ફેંકી દે. તો આપણે પણ જ્યાંથી મળે એ, પછી આપણે કોઈ સારું ફિલ્મ જોતા હોઈએ કે ક્યાંય આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોઈએ, સમાજમાં કોઈને ઘરે ગયા હોઈએ કે આપણા ઘરમાં કે સ્કૂલમાં, જે કાંઈ સારું સારું હોય એને આપણે અપનાવીએ, જે કાંઈ આપણને ખરાબ લાગે એને કચરો જાણી અને ફેંકી દઈએ. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા, તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. જે ગુરુ નાનક થઈ ગયા શીખ ધર્મમાં,
એ નિર્ગુણ એટલે કે એ મૂર્તિ પૂજામાં એમાં માનતા નહોતા. એમના શિષ્યો શીખ કહેવાતા. ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે. ગુરુ ગ્રંથ સાહિબ નામનો એમણે પવિત્ર ગ્રંથ પણ આપ્યો છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. શું કીધું? તો ઉત્તર ભારતની વાત કરે છે હવે, અને રાજસ્થાનની. તો ઉત્તર ભારતમાં તુલસીદાસ અને સુરદાસ, તો રાજસ્થાનમાં મીરાબાઈ. એમણે ભક્તિ આંદોલન ખૂબ સારી રીતે, મહત્ત્વની રીતે ચલાવેલું. તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસે રામચરિતમાનસ એટલે કે રામાયણની રચના કરી, તેમજ વિનય પત્રિકા જેવા લોકોમાં પ્રિય થઈ પડેલા એવા ગ્રંથો લખ્યા હતા. તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. તુલસીદાસે જે ગ્રંથ લખ્યો રામચરિતમાનસ, એ આજે પણ એટલો જ પ્રખ્યાત છે. તો ગુજરાતની અંદર ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. તો ગુજરાતમાં જે સંત થઈ ગયા નરસિંહ મહેતા, એમણે ખૂબ ફાળો આપ્યો આ ભક્તિ આંદોલનમાં. હવે નરસિંહ મહેતા છે એનો સમયગાળો ઈસવીસન 1412 થી ઈસવીસન 1480. એ ગુજરાતી ભાષાના આદિ કવિ છે અને મૂળ તળાજા ભાવનગરના વતની છે. અહીં સુધી આપણે રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તમે આટલો જે આ વિડીયો છે એમાંથી નાના નાના ટૂંકા પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો બનાવી અને તમારી પાકી નોટમાં લખી નાખજો. આવજો વિદ્યાર્થી મિત્રો. બીજું એ કે હું દરરોજ સવારે 10:30 વાગે માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા ભણાવું છું. તો જે વિદ્યાર્થીઓને ઘરે મોબાઈલની સગવડ હોય એ એમાં જોડાય. જો માઇક્રોસોફ્ટ ટીમ ન હોય પોતાના ફોનમાં તો સ્કૂલે આવીને નખાવી જજો. આવજો વિદ્યાર્થી મિત્રો.